નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવી છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગુમરાહનો સોરો આજના વિષયના અંદર હું તમને એક અદ્ભુત એક દિવ્ય એક ચમત્કારિક જડીબૂટી વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનું છું ખાસ કરીને આ જોઈ શકો છો આ બેલ ટાઈપની આ વનસ્પતિ છે પહેલાં તો એક વાત કરી લો કે આ વનસ્પતિનું મૂળ નથી હોતું કોઈ જડ હોતી નથી કોઈને પત્તા હોતા નથી કોઈ એનું ફળ હોતી નથી કહેવાનો મતલબ કે આ આપોઆપ ઉગી નીકળશે એટલું યાદ રાખજો એટલે કે વાળે ઉગી ને આકળશે એટલું યાદ રાખજો મગજના અંદર કહેવાનો મતલબ એમ છે કે આ વનસ્પતિ છે ને કોઈ બી જગ્યાએ અવાવરી વાળ હોય ને એ જગ્યાએ ઉગી નીકળશે અને કોઈ પ્રકારનું બીજ હોતું નથી એટલું યાદ રાખજો અને ઓનું નામ છે અમરવેલ જેને આપણે આકાશ વેલ તરીકે પણ ઓળખીએ છીએ અને પીળી ચાદર ગોળિયારી પથરાયેલી હોય છે તે મારા વિડીશન નજારા જોઈ શકો છો આ જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ અદ્ભુત કેમેરાના સમક્ષ જોઈ શકો તો એ મારા આ ટાઈપની હોય છે વેલ ટાઈપની હોય છે તમારે શું કરવાનું છે ખબર છે વધનો ટાઈમ થાય એવા તાકડે આગળ તમારા આવી વેલ છે ને પચાસ ગ્રામ જેટલી લઈ દેવાની ત્યાં મારા વિડીયો સમક્ષ જોઈ શકો આવી વેલ આવે છે પીળા કલ આ ચાદર જેવી આવે છે અને વેઠાયેલી હોય છે એટલે દૂળી આકારની હોય છે તમારે આવી લીલી લીલી સમજ પીળી પીળી તમારે પચાસ ગ્રામ જેટલી લઈ દેવાની છે અને તમારે છે રાતે ઊંઘવાનો ટાઈમ થાય એવા તાકડે તમારે એક તપિલી લઈ રહેવાની એ તપીલીના અંદર એક પોલું પોણી લઈ રહેવાનું છે અને જે તમે પચા ગ્રમ જે વેલ લાયા એ તપેલીના અંદર અને જે પોણી રેડ્યું તપેલીની અંદર અંદર એના અંદર તમારે પચાક્રમ વેલ નાશી દેવાની છે અને બરાબર છે ને ઉકળવા ઉકળવા દેવાનું છે એટલે કે તપેલી છે ચૂલા પર મૂચી દેવાની છે અને જે વસ્તુ તમે પોણી રેડ્યું ના વેલ નાશી એને બરાબર ઉકળવા દેવાનું છે બરાબર દસથી પંદર મિનિટ ઉકળી રહ્યા પછી તમારે શું કરવાનું છે ખબર છે એ ઉકાળેલું પાણી તમારે નિયમિત પીવાનું છે જો તમે નિયમિત એ પાણી ઉકાળેલું પીશો ને તો પંચોતેર વર્ષના હશો ને તો તમે એકવીસ વર્ષના યુવાન જેવા લાગશો કારણ કે આ જડીબૂટ્ટી વનસ્પતિ છે ને અમર તમને કરી નાખશે અને આકાશ વેલ કહેવામાં આવે છે તમે આકાશના અંદર જતા રહેશો એટલું યાદ રાખજો એટલે કે તમે ઉપરની જતા રહો પણ હું આકાશવેલ છે એટલું યાદ રાખજો કારણ કે અનેક રોગોને ગાયબ કરવા માટે તને આ સક્ષમ છે એટલું યાદ રાખજો એવી કોઈ બીમારી નથી કે આ જડીબુટી ના મટાડી શકે આ વનસ્પતિથી તમે મચ્છાની બીમારીને પણ મટાડી શકશો તમારા શરીરના અંદર જો ડાયાબિટીસની બીમારી રહેતી હોય શુગર લેવલનું પ્રમાણ વધી જતું હોય ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું હોય અને જો તમે ડાયાબિટીસને જો કંટ્રોલ કરવા માગતા હો ને તો આ જડીબુટી વનસ્પતિ છે ને ઉપયોગી સાબિત થાય એવી છે એટલું યાદ નિયમિત તમારા આ વેલ લાઈન તમારે ઉકાળો બનાવીને પીવાનું છે એટલું યાદ રાખજો નિયમિત તમે કરશો ને તો તમને અમર કરી નાખશો એટલું યાદ રાખ કારણ કે ઓનું નામ અમર વેલ છે બીજી એક વાત કરી લઉં કે નિયમિત જો તમે એનો ઉકાળો બનાવીને પીશો ને તો તમને જો પેટની લગતી કોઈ પ્રકારની બીમારી રહેતી હોય તમને પેટના અંદર દુખાવો રહેતો હોય તમારું જો વજન ઉતરતું ના હોય પેટની ચરબી ગળતી ના હોય તમે જો વજન ઉતારવા માંગતા હોય અને જો તમે તમારા પેટને એકદમ ફોરું કરવા માંગતા હોય તો એના માટે થઈને આ અમરવેલ ખૂબ ઉપયોગી છે અને એનો ઉકાળો પણ ઉપયોગી સાબિત થાય છે એટલું યાદ રાખજો મનો ઉકાળો નિયમિત બનાવીને પીવાથી તમારા શરીર પર ખોટી કોઈ અસર થતી નથી તમારા પેટના અંદર જે કીડાઓ છે ને કીડાઓ પણ બહાર નીકળી જાય છે અને તમારા શરીરના અંદર રોગપ્રતિકારક શક્તિ વધશે એનર્જી વધશે અને તમારા શરીરના અંદર જો નપુસકતા રહેતી હોય અને તમારા શરીરના અંદર જો લોહીની કોઈ પ્રકારની બીમારી રહેતી હોય રક્ત વિકાર રહે તો એને પણ મટાડશે અને તમારા શરીરના અંદર કોઈ ચર્મ રોગની બીમારી થશે નહીં કહેવાનો મતલબ કે દાજ ખાજ ખુલ્લી ધાધર જેવી સમીક્ષા તમને થશે નહીં અને એવી સમીક્ષા તમે બચી શકશો એટલું યાદ રાખજો માની લો કે તમારા શરીર પર કોઈ પ્રકારના દુખાવા રહેતા હોય તમને કમોનો મનકાનો ગાદીનો સાઇટિકનો વાનો કોઈ તો શરીરના અંદર કોઈ કળતર બળતર રહેતી હોય તો તમારે શું કરવાનું છે તમે જે નવા પાણી મૂકો છો ને એના અંદર તમારા બસોથી ત્રણસો ગ્રામ જેટલી અમરવેલ લઈ દેવાની એના અંદર નાશિન બરાબર ઉકાળીને એ અમરવેલવાળા ઉકળેલા પોણીથી તમારે નાવાનું છે પછી જે અમરવેલ વધી જાય છે ને એ વધીલી અમર અમરવેલ છે ને તમારા છે ને તમારા શરીર પર માલિશ કરવાની છે એટલે કે ઘસવાની છે એટલે કે નિયમિત તમે આવો પ્રયોગ કરશો એટલે કે આ ઓનું ગરમ કરેલું પાણી તમે દરરોજ એ પોણીથી જો તમે નાશો ને તો તમારા શરીરના જે ટુ જેટ પ્રકારના દુખાવા રહેતા છે ગાયબ થઈ જશે પ્લસ પચાસ ગ્રામ જેટલી અમર લાઈ અમરવેલ લાઈને તમે કોનો ઉકાળો બનાવીને પણ પી શકો છો તો એ પણ તમારા શરીરના દુખાવા દૂર થશે પ્લસ તમને જો મચ્છરની લગતી બીમારી રહેતી મચ્છર દુખતા હોય કે હરસતા હોય એ પણ મટી જશે એટલું બધા કારણ કે મચ્છરનો ઇલાજ આ આ જડીબુટી વનસ્પતિ તમને જો મરોડો રહેતો હોય ઝાડા રહેતા હોય તમારો ઝાડો જો બંધા બંધાઈને આવતો ના હોય તો તમે નિયમિત આ અમરવેલ વનસ્પતિનું સેવન કરવાનું ચાલુ કરી દો તમે મને યાદ કરશો કારણ કે આ તમને અમર કરી નાખશે કારણ કે આ કુદરતી વનસ્પતિ છે એટલું યાદ કારણ કે આ વનસ્પતિ એવી છે મૂળ નથી ફળ નથી કે એનું કોઈ બીજ નથી એની કોઈ જળ નથી અને અવાવરી જગ્યાએ એ આ જોવા મળે છે એટલે કહેવાનો મતલબ કે વાડ પર આરી પથરાયેલી હોય છે એટલું યાદ રાખજો જો તમે નિયમિત આ અમરવેલ વનસ્પતિનો ઉકાળો બનાવીને પીશો ને તો તમારા વાળથી કોઈ કાળે સફેદ થશે નહીં તમારા વાળથી હંમેશા માટે કાળા રહેશે એકદમ શિલ્કી રહેશે એકદમ મજબૂત રહેશે પ્લસ તમે ઓન તેલ પણ બનાવી શકો છો એટલે કહેવાનો મતલબ કે અમરવેલ તમે હો ગરમ લાવીને એક ગ્લાસ પોણીના અંદર તમે બરાબર ઉકાળીને જ્યારે નવશેક શેક પોણી રહી જાય એ તેલ કહેવાય છે એ તેલની જો તમારા માથા પર નિયમિત માલિશ કરશો ને તો તમારા વાળ કોઈ કાળે ખરશે નહીં એકદમ હંમેશા માટે કાળા મેશ રહેશે એટલું યાદ કારણ કે વાળ ખરતા પણ દૂર કરશે આ અમરવેલ એટલું યાદ રાખજો મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો જો તમે મારી ચેનલના અંદર જો નવા વન પહેલી વખત મારો વિડીયો જોતા હો તો પ્લીઝ તમે નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો કારણ કે તમે આ બધું કરશો ને તો હું કોઈ પ્રકારનો નવો વિડીયો મૂકી તમને તરત મળી જાય કારણ કે રેગ્યુલર હું વિડીયા મૂકું છું અને મારી ચેનલના અંદર હેલ્થના લગતા વિડીયો હશે દેશી દવાઓ દેશી વનસ્પતિઓ અને જડીબૂટીઓ લઈને આવું છું સારું જ્ઞાન લઈને આવું છું થોડી ઘણી એન કરું છું થોડું ઘણું નાટકે પણ કરું છું એટલે કે તમને મનોરંજન હું કરાવું છું એટલે એક યાદ જરૂર કરજો કારણ કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક તો કરવાનું ભૂલતા નહીં વોશો મેચિંગ લાઈક કરજો દબાઈ દબાઈને કરજો ગભરાય વગર કોઈની બીક બીક ના રાખતા દબાઈને કરજો મિત્રો જો તમારી કોઈ હેલ્થ લગતી કોઈ બીમારી એનો લગતો વિડીયો બનાવો હો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમારા જેટલા ભાઈ બન્યો જેટલું ફેસબુક ગ્રુપ હોય જેટલા ગ્રુપ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રો ખૂબ જ બની શકે મિત્રો તમે મારો આ વિડીયો ખૂબ ખૂબ આભાર આવજો ભાઈ ભાઈ ટાટા